राजकोट में एलआरडी पीएसआई भर्ती नामे छेतरपिंडी आचरवामां आवी। छेतरपिंडी मामले पोलीसे मोटी कार्यवाही करी, महिला सहित बे लोको पोलीसना सकंजामां छे। 12 लोको पासेथी लाखो रूपियानी छेतरपिंडी आचरी, उम्मेदवारो पासेथी 2 થી 10 લાખ रूपया लीधा होवानुं सामे आव्युं। पोलीसे निवेदनो नोंधी तपास शुरू करी छे। गांधीग्राम पोलीसे गुनो नोंधी तपास आदरी। पोलीस भर्तीमां कौभांड थाय ते पहेला ज मोटो पर्दाफाश थयो। कृष्णा भरडवा अने जेनिस परसाणानी धरपकड़ करी लेवामां आवी। आर्थिक परिस्थिति सुधारवा माटेनो प्लान घड्यो हतो। नाणा पड़ावी विदेश भागी जवाना आ प्रेमी पंखीडा हता। परीक्षा समय केटला लोको भोग बन्या तेने लईने तपास शुरू करवामां आवी। समग्र मामलाने लईने पोलीस तपासनो धमधमाट शुरू थयो। आजे राजकोट पोलीस समग्र मामले खुलासा करशे। आरोपीओ साथे कोण कोण संकळायेलू छे ते बाबते पण पोलीस खुलासाओ करी शके छे। नाणानी लेवड़देवड़ अंगे पोलीस खुलासाओ करी शके छे। उम्मेदवारो साथे कई रीते तेओ संपर्कमां आव्या हता तेनी तपास आदरी देवामां आवी। अन्य जिल्लाना उम्मेदवारो भोग बन्या छे के नहीं तेनी पण तपास थशे। शनि मेहड़ा मुद्दे अपनी साथ राजकोट थी लाइव जोड़ाया है। शनि राजकोट में एलआरडी पीएसआई भर्ती नामे मसमोटू कौभांड सामे आव्यु। छेतरपिंडी थई लोकोनी साथे छेतरपिंडी थई छे। पोलीस द्वारा केवा प्रकारनी कामगीरी केटला लोकोनी अत्यार सुधी अटकायत अने शुं वधु अपडेट? सोनल जेठना वात करवामां आवे तो अत्यारे मोटा समाचार छे ते सामे आवे छे। गईकाल रात्रे राजकोट पोलीसे एक मोटू ऑपरेशन छे ते पार पाड्युं छे। गांधीग्राम पोलीस अने डीसीपी जोन 2 मनोहरसिंह जाडेजा अने पोलीस कमिश्नर मनोज अग्रवाल द्वारा एक मोटू ऑपरेशन छे ते पार पाडवामां आव्युं छे। जेमां राजकोट एलआरडी अने पीएसआई नी भर्तीमां उम्मेदवारो साथे छेतरपिंडी गेंगने पकड़ी पाडवामां आवी छे। 10 થી 12 લાખ રૂપિયા પડાવતા હોવાના જે આક્ષેપો બાદ જે રીતના ઉમેદવારો છે તે ગાંધીગ્રામ પોલીસે આવી હતા અને તેમને મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જેમાં કૃષ્ણા ભરડવા અને જેનિશ પરસાણા નામના 2 વ્યક્તિની ધરપકડ છે કરવામાં આવી છે। ટૂંક સમયમાં જ પોલીસ કમિશનર અને ડીસીપી દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। રાજકોટની આ જે કૃષ્ણા છે તેમના દ્વારા એક ગાડી પણ ખરીદવામાં આવી હતી, એક ઓફિસ પણ રાખવામાં આવી હતી હોવાના ખુલાસા અત્યારે પોલીસ તપાસમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે દિલ્હીના એક યુવક શિમલા હોવાની માહિતી મળતા તેની પણ તપાસ માટે રાજકોટ ટીમ છે તે દિલ્હી જવા રવાના થઈ ચૂકી છે। અલગ અલગ વિસ્તારોમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર બાબતને લઈને ગાંધીગ્રામ દ્વારા અત્યારે તપાસ છે તેનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। આરોપીઓ દ્વારા કઈ રીતે કયા ઉમેદવારને મળવામાં આવતા હતા, કેવી રીતે તેનું ઓપરેશન છે તે પાર પાડવામાં આવતું હતું, તેના કોન્ટેક્ટમાં કોણ કોણ છે, કેવી રીતે નાણાંની લેવડ દેવડ કરતા હતા, સાથે સાથે આરોપીઓ છે તે શું પ્રક્રિયા કરતા હતા, સમગ્ર બાબતને લઈને ફેલ થયેલા ઉમેદવારોએ પોલીસનો સંપર્ક કર્યો અને આ બાબતની જાણ છે તે પોલીસને કરી હતી। હવે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરશે તે પણ મહત્વની બાબત બની રહેશે। રાજકોટ બેંકમાં ફરજ બજાવતા એક કર્મચારી મારફતે આ જે કૃષ્ણા છે તે ઉમેદવારોનો કોન્ટેક્ટ કરતી હતી। કૃષ્ણા છે તેના પ્રેમીને ઇન્સ્ટાગ્રામમાં મળી હતી ને તેમના દ્વારા પૈસા પડાવવાનું આખું કાવતરું છે તે રચ્યું હતું। જે ભરતી પ્રક્રિયામાં વિવાદ ન થાય તે પહેલા જ રાજકોટ પોલીસે મોટું ઓપરેશન કરી અને અત્યારે કામગીરીનો ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે। જી કૃષ્ણા સની, અત્યારે સૌથી મોટા સવાલો અત્યારે એટલા માટે થઈ રહ્યા છે કે લાડી પીએસઆઈ ભરતીના નામે આ છેતરપિંડી થઈ છે। મસમોટી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ છેતરપિંડી તો થાય છે લોકોની સાથે, લોકોને પણ એ સાવધાની રાખવાની જરૂર છે કે આવી લોભામણી લાલચમાં ન આવે। આ આખા કૌભાંડમાં આખી છેતરપિંડીમાં મોટા માથાના નામ સામે આવે તેવી સંભાવનાઓ લાગે છે આપને? જે રીતે વાત કરવામાં આવે સોનલ, તો હજુ હું આપને દ્રશ્યો દેખાડવા માંગી છે। રાજકોટની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે કે જ્યાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં ટીમ છે તે રવાના થઈ ચૂકી છે। પીઆઈ છે તે આખી રાત દરમિયાન તપાસ છે તે કરવામાં આવી છે અને અત્યારે તેઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈને આની સાથે કોણ કોણ સંકળાયેલા હતા, કોના દ્વારા કૌભાંડ છે તે આચરવામાં આવતું, 2 આરોપીઓ છે કે હજુ તેમાં પણ વધુના નામ ખુલી શકે છે, આ તમામ લોકોની અટકાયત છે તે કરી શકે છે। તમામ વિસ્તારોમાં અત્યારે ગાંધીગ્રામ પોલીસની ટીમ રવાના થઈ ચૂકી છે। જેટના વાત કરવામાં આવે તો ભરતી કૌભાંડ પહેલા જ આ સમગ્ર જે છેતરપિંડીનું કાવતરું રચવામાં આવ્યું હતું તેના આરોપીઓ છે તે 2 મુખ્ય પકડાઈ ચૂક્યા છે। હજી તેમાં કોના કોના નામ ખુલી શકે છે, સેના દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, શા માટે આવડા રૂપિયા છે તે પડાવવામાં આવી, તે સાથે સાથે લોકોને પણ પોલીસની અપીલ છે કે આવા કોઈ લોકો તમે ભોગ બન્યા હોય તો તે પોલીસને મળે અને કોઈ પણ લોભ લાલચની બાબતમાં ન આવે તે માટેની પોલીસ છે તે લોકોને અપીલ કરી રહી છે। જી જી શરી, આભાર તમામ જાણકારી માટે। એલઆરડી પીએસઆઈ ભરતીના નામે અને